ડોક્ટર વણીકર સ્મારક ટ્રસ્ટને મિલકત ડોક્ટર વણીકર સ્મારક ભવન પાલડીમાં અમુક ઇસમો દ્વારા ગેરકાયદેસર કબજો લેવા તથા માલ મિલકતને નુકસાન પહોંચાડી અને લૂંટ કરવા બાબતે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા કલેક્ટર સમક્ષ રજૂઆતો કરવામાં આવી. વણીકર સ્મારક ટ્રસ્ટે મિલકત વર્ષ 2017માં વિશ્વ હિન્દુ પરિષદ ટ્રસ્ટને ઓફિસ તરીકે વાપરવા અને ઉપયોગ કરવાની પરવાનગી આપવામાં આવેલી. આ મિલકતના ઉપયોગ અંગે વિશ્વ પરિષદ ઉત્તર ગુજરાત ટ્રસ્ટ ડોક્ટર વણીકર સ્મારક ટ્રસ્ટને ભાડે કરાર કરી આપેલ છે, જે અમદાવાદના સિટી સિવિલ જજ સાહેબશ્રીની કોર્ટમાં દીવાના દાખલ કરેલ, જેમાં નામદાર કોર્ટમાં વિશ્વ હિન્દુ પરિષદ પ્રાંત ટ્રસ્ટ દ્વારા કોર્ટ કમિશનની માંગણી કરેલી, જે નામદાર કોર્ટ દ્વારા મંજૂર કરવામાં આવેલી, જેના આધારે તારીખ 25/5/2018 રોજ નામદાર કોર્ટ દ્વારા નિમાયેલ કોર્ટ કમિશનની કામગીરી કરવામાં આવેલી, જે અનુસાર આ મિલકતનો કબજો ભોગવટો વિશ્વ હિન્દુ પરિષદ પ્રાંત ટ્રસ્ટ અમદાવાદનો હતો અને છે તેવું બતાવેલું. આ અંગે ડોક્ટર વણીકર સ્મારક ટ્રસ્ટને નામદાર કોર્ટ દ્વારા પ્રોસેસ કાઢવામાં આવેલી અને તેઓની બજવણી થઈ ગયેલી અને આ મિલકત ગેરકાયદેસર અસામાજિક તત્વો અને પોલીસ સ્ટેશન પાલડીના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી રબારી સાહેબ ગેરકાયદેસર આ મિલકતમાં ઘૂસી જઈ કબજો કરી મિલકતને નુકસાન પહોંચાડી રોકડ રકમની લૂંટ ચલાવેલી છે. તો આ મિલકતનો કબજો અને ભોગવટો વિશ્વ હિન્દુ પરિષદ પ્રાંત ટ્રસ્ટ પાસે છે, જેનું કોર્ટ કમિશન કરાયેલું છે. તેમ છતાં નામદાર કોર્ટનો અનાદર કરી અને આ ઇસમો દ્વારા ટ્રસ્ટની મિલકતમાં ગેરકાયદેસર રીતે ઘૂસેલા છે, જેઓને બહાર કાઢીને ગેરકાયદેસર કરાયેલ પોલીસ સ્ક્વોડન હટાવી અને વિશ્વ હિન્દુ પરિષદ પ્રાંત ટ્રસ્ટના ટ્રસ્ટીઓને તથા ટ્રસ્ટના કાર્યકર્તાઓને પોલીસ દ્વારા કોઈપણ પ્રકારની રોકટોક વિના ઘર્ષણે મિલકતમાં પ્રવેશ કરવાનો અધિકાર મળે તે માટે તાત્કાલિક પગલાં લઈ ઘટતું કરવા માટે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા કચ્છ કલેક્ટર શ્રી સમક્ષ રજૂઆતો કરવામાં આવી હતી. મારું નામ હરેશભાઈ, આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ કચ્છ જિલ્લાના મહામંત્રીની જવાબદારી છે. આજે જે આવેદનપત્ર આપવાનું છે, અમારું ગુજરાત રાજ્યનું મધ્યસ્થ કાર્યાલય પાલડી મુકામે છે, વિશ્વ હિન્દુ પરિષદ ઉત્તર ગુજરાત ટ્રસ્ટ પાસે હતું. તેનો ભોગવટો પણ ઉત્તર ગુજરાત વિશ્વ હિન્દુ પરિષદ ટ્રસ્ટ કરતું હતું. નામદાર કોર્ટના આદેશથી અમે લોકો એ કાર્યાલય સંભાળી રહ્યા હતા અને હમણાં 9 તારીખના દિલ્હી કાર્યક્રમ હોવાથી બધા જ કાર્યકર્તાઓ અને અધિકારીઓ દિલ્હી રોકાયેલા હતા, જેના કારણે પાછળથી એની પોલીસ અને સરકારી તંત્રનો દુરુપયોગ કરીને જબરદસ્તી ગુંડાગીરી કરીને કાર્યાલયમાં ઘૂસી ગયા અને તોડફોડ કરી નાખી છે, ભગવાનની મૂર્તિઓ પણ તોડી નાખી છે અને બદમાશ તત્વો ગુંડા લોકોને ભેગા કરી અને 400 પોલીસ તંત્ર ભેગું કરી અને અમારા જે વયોવૃદ્ધ અધિકારીઓ હતા, કાર્યકર્તા હતા, એમને ઉપાડી ટીંગા તોડી કરીને બહાર ફેંકી દેવામાં આવ્યા છે. આવી બદમાશી કરેલી છે તેના વિરુદ્ધમાં અમે સરકારશ્રીનું ધ્યાન દોરવા માટે અને કલેક્ટરશ્રીના આવેદનપત્ર માટે આવ્યા છીએ. આ સરકારની સતત દાદાગીરી છે, ગુંડાગીરી છે, જેને ક્યારેય સહન કરવામાં આવશે નહીં. હિન્દુ સમાજ ક્યારેય આવી પ્રવૃત્તિને સહન કરશે નહીં. અમારો સખત એની સામે વિરોધ છે. તાત્કાલિક ધોરણે અમારું જે કાર્યાલય અમને વિશ્વ હિન્દુ પરિષદ ગુજરાત ટ્રસ્ટ પાસે હતું તે સોંપી દેવામાં આવે તે સંદર્ભે અમે આવેદનપત્ર આપવામાં આવ્યા છીએ અને સરકારશ્રી પાસે અમારી માગણી છે કે અમારું જે કાર્યાલય છે અમને જે રીતે નામદાર કોર્ટે આપેલું છે તે રીતે પરત આપવામાં આવે, નહીં તો આગામી દિવસોમાં જલદ કાર્યક્રમ આપવામાં આવશે અને આવી દાદાગીરી કોઈ રીતે સહન કરવામાં આવશે નહીં, એવી અમારી માગણી છે.